બધી જ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલ નીવડી શકે છે. જ્યાર રોબર્ટ જે સબ્જેક્ટ આપણે અહીં લેક્ચર સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે જેમાંથી જ્યાર રોબર્ટનો આજે પ્રથમ લેક્ચર છે. જ્યાર રોબર્ટ આ વિષય જીપીએસસી 1-2 થી લઈને બિન સચિવાલય ક્લાર્ક સુધીની બધી જ એક્ઝામોમાં આ વિષય પૂછાય છે, એટલે આપણે આજે આ વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો સમય ના બગાડતા આપણે આ વિષયની શરૂઆત કરીએ. સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે જાહેર વર્ડ આ બિલકુલ અઘરો વિષય નથી. એટલે કદાચ જો તમે તમારા મનમાં એવું ધારીને બેઠા હશો કે જાહેર વર્ડ આ ખૂબ જ અઘરો વિષય છે અને અમે આ વિષયને તૈયાર નહીં કરીશું, તો તદ્દન આ ખોટી વાત છે. એટલે આ વિષયને રેડી કરવું ખૂબ જ ફરજિયાત છે અને તમે તમારા મગજમાંથી કાઢી નાખો કે જાહેર વહીવટ આ અઘરો વિષય છે. આજ પછી જાહેર વહીવટ આ અઘરો વિષય નહીં હોય. જાહેર વહીવટ આ ટેકનિકલ વિષય હોવાને કારણે જાહેર વહીવટ આ સબ્જેક્ટ સમજવામાં થોડીક મુશ્કેલી ઊભી થઈ શકે છે, પણ અમારા પ્રયત્ન પૂરેપૂરા એવા રહેશે કે જાહેર વહીવટ તમને બહુ ઇઝીલી સમજાઈ જાય. જાહેર વહીવટની આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ તો જાહેર વહીવટને ઇંગ્લિશમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહેવાય છે. જાહેર વહીવટને ઇંગ્લિશમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહેવાય છે, તેને હિન્દીમાં લોક પ્રશાસન તરીકે ઓળખવામાં આવે છે. આ વિષય શરૂ કરતા પહેલા આપણે જાહેર વહીવટ આ વિષય આગળ ક્યાંથી એની વાત કરશું. જાહેર વહીવટ આ જે વિષય છે તે રાજનીતિક વિજ્ઞાનની એક શાખા છે. એડમિનિસ્ટ્રેશન આ શબ્દ લેટિન ભાષાનો શબ્દ એડ પ્લસ મિનિસ્ટ્રિયલ પર
પ્રોપર્ટી ઉતરી આવેલું છે, જેમાં પબ્લિકનો અર્થ થાય છે જાહેર લોકો અને એડમિનિસ્ટ્રેશનનો અર્થ થાય છે સેવા કરવી. હવે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અર્થ થાય છે લોકોની સેવા કરવી. આમ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અર્થાત લોકોની સેવા કરવી એવો એનો અર્થ થાય છે. જાહેર વહીવટને લોક પ્રશાસન પણ કહેવાય છે. અહીંયા ખાસ યાદ રાખવું જરૂરી છે, જાહેર વહીવટને લોક પ્રશાસન પણ કહેવાય છે. ઘણી વખત એક્ઝામમાં પ્રશ્ન લોક પ્રશાસન શબ્દથી પૂછાતા હોય છે. આમાં લોક એટલે જનતા અને પ્રશાસન એટલે વહીવટ. આપણે અહીં પ્રશાસનને સમજવાનો પ્રયત્ન કરશું કે પ્રશાસન શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો. લોક પ્રશાસન એટલે સંસ્કૃત શબ્દ પ્રશાસન પરથી, પ્રશાસતા ઉપરથી ઉતરી આવ્યો છે. લોક પ્રશાસનમાં પ્રશાસન સંસ્કૃત શબ્દ પ્રશાસતા ઉપરથી ઉતરી આવ્યો છે. અહીં પ્રશાસતા એટલે શું? તો પ્રશાસતા એટલે પ્રાચીન કાળમાં જ્યારે રાજાઓ દ્વારા યજ્ઞ કરવામાં આવતા ત્યારે એમાં ઘણા બધા પૂજારીઓ સહભાગી થતા, જેમાંથી એક મુખ્ય પૂજારી હતો જે સંપૂર્ણ યજ્ઞનું સંચાલન કરતો હતો અને સંપૂર્ણ યજ્ઞનું સંચાલન કરે એવા મુખ્ય પૂજારીને પ્રશાસ્તા તરીકે ઓળખવામાં આવતું હતું. એટલે સંસ્કૃત શબ્દ પ્રશાસ્તા ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે, જેને પ્ર પ્લસ શાસન કહી શકાય. અને ત્યાં પ્ર નો અર્થ થાય છે વ્યવસ્થિત. વ્યવસ્થિત શાસન કરવું તેને કહેવાય પ્રશાસન. એટલે પબ્લિક એડમિનિસ્ટ્રેશન કે જાહેર વહીવટને ઇંગ્લિશમાં લોક પ્રશાસન તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો જાહેર વહીવટનો મુખ્ય ઉદ્દેશ આ લોક કલ્યાણ છે. અહીં આ શબ્દને સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લોક કલ્યાણ આ શબ્દમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો લોક કલ્યાણ આ શબ્દમાં સૌ પ્રથમ સમાવેશ થાય છે સરકાર. એટલે સરકારનો ઉદ્દેશ પણ શું છે? લોક કલ્યાણનો. પછી સરકાર એટલે સરકાર શબ્દમાં જનતા શબ્દનો સમાવેશ થઈ જાય છે. જનતા એટલે લોકો. તેમજ જનતા શબ્દમાં આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે નાગરિક પ્લસ મતદાતા આ લોકોનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે નાગરિક અને મતદાતા આ બંને કરતા વ્યાપક જનતા છે, જનતા કરતા વ્યાપક સરકાર છે. અને સરકારનો એક જ ઉદ્દેશ હોય લોક કલ્યાણ, એટલે લોકોની સેવા કરવી. અહીં ખાસ આપણે એક વસ્તુ યાદ રાખી શકાય કે જનતા શબ્દમાં નાગરિક અને મતદાતા આ બંનેનો સમાવેશ થાય છે. પણ કોઈ વિદેશી નાગરિક ભારતમાં પ્રવાસી તરીકે આવ્યો હોય કે રહેવા માટે આવ્યો હોય તો એવા લોકોનો પણ સમાવેશ આપણે જનતામાં કરશું. એટલે વિદેશી લોકો, નાગરિક, મતદાતા આ બધા લોકો મને જનતા શબ્દ બને છે. અને જનતા કરતા વ્યાપક શબ્દ છે સરકાર, અને સરકાર કરતા વ્યાપક શબ્દ છે લોક કલ્યાણ. એટલે તમને પરીક્ષામાં પૂછાય કે જાહેર વહીવટનો ઉદ્દેશ શું? તો જાહેર વહીવટનો ઉદ્દેશ છે માત્ર ને માત્ર લોક કલ્યાણ. આપણે આગળ વાત કરીએ તો જાહેર વહીવટના પિતા કુટરો વિલ્સન છે. જાહેર વહીવટના પિતા કુટરો વિલ્સન છે. કુટરો વિલ્સનને જાહેર વહીવટના પિતા કહેવામાં આવે છે કારણ કે કુટરો વિલ્સને 1887માં ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન નામનો એક લેખ લખ્યો અને એને એના લેખમાં એવું દર્શાવ્યું કે જાહેર વહીવટ એટલે લોક પ્રશાસન કે જાહેર વહીવટ આ શબ્દ એટલે જાહેર વહીવટ આ રાજનીતિ કરતા અલગ વસ્તુ છે. એટલે આ પોલિટિકલ સાયન્સ નથી, આ જાહેર વહીવટ અલગ વસ્તુ છે. રાજનીતિ કરવી આ રાજનીતિઓનું કામ છે, જ્યારે શાસન કરવું, પ્રશાસન કરવું, વહીવટ કરવો આ વહીવટીનું કામ છે, એટલે પ્રશાસનનું કામ છે. એટલે આ બંને વસ્તુ અલગ અલગ છે એવું જાહેર વહીવટના પિતા કુટરો વિલ્સને કીધું. એટલે જાહેર વહીવટ જે વિષય છે એનો જન્મદાતા કુટરો વિલ્સનને માનવામાં આવે છે કારણ કે 1887માં એમણે એક લેખ લખ્યો ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન. એ લેખમાં એમણે સ્પષ્ટપણે જાહેર વહીવટને પોલિટિક્સથી અલગ વિષય તરીકે દર્શાવવાનો પ્રયત્ન કર્યો. થોડી કુટરો વિલ્સન વિશે આપણે માહિતી મેળવી લઈએ તો કુટરો વિલ્સનનો જન્મ 28 ડિસેમ્બર 1856માં થયો. એમનો જન્મ અમેરિકામાં થયો, અમેરિકાના વર્જિનિયામાં એમનો જન્મ થયો. એટલે જાહેર વહીવટ વિષયનો ઉદ્ભવ પણ અમેરિકા દેશમાં થયેલો છે. કદાચ પ્રશ્ન પૂછાય કે જાહેર
12 માં તે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા અને વુડ્રો વિલ્સન 8 વર્ષ સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે રહ્યા. બીજું, વુડ્રો વિલ્સન આ અમેરિકાની બધી જ યુનિવર્સિટીમાં એક પ્રોફેસર તરીકે એમણે કામ કર્યું છે. વુડ્રો વિલ્સન ત્યાં પોલિટિકલ સાયન્સના લેક્ચરર હતા. ખાસ યાદ રાખી શકાય નહીં કે વુડ્રો વિલ્સન એ કેન યુનિવર્સિટીમાં ભણાવ્યું છે કે કેન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે રહ્યા છે. તો વુડ્રો વિલ્સન આ અમેરિકાની યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના લેક્ચરર હતા, જેમને જાહેર વહીવટના જન્મદાતા માનવામાં આવે છે. અહીં આપણે આગળ વાત કરીએ તો જાહેર વહીવટના ક્ષેત્રમાં વુડ્રો વિલ્સનનું પ્રદાન ખૂબ જ નોંધપાત્ર છે. એની આપણે વાત કરીએ કારણ કે વુડ્રો વિલ્સનનું પ્રદાન નોંધપાત્ર નહીં, એની પાછળ ઘણા બધા કારણો છે. મુખ્ય કારણ એ છે કે વુડ્રો વિલ્સન જાહેર વહીવટના જન્મદાતા માનવામાં આવે છે કારણ કે તેમણે 1887માં પોલિટિકલ સાયન્સ ક્વાર્ટરલીમાં પ્રકાશિત તેમનો નિબંધ ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં વહીવટના વૈજ્ઞાનિક અભ્યાસ માટેનો ઉલ્લેખ કર્યો. એમને 1887માં પોલિટિકલ સાયન્સ ક્વાર્ટરલીમાં પ્રકાશિત તેમનો નિબંધ ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં વહીવટના વિજ્ઞાનનો અભ્યાસ માટેનો ઉલ્લેખ કર્યો. તો અહીં ખાસ યાદ રાખો કે જાહેર વહીવટ આ જે શબ્દ જાહેર વહીવટ આ જે વિષય છે એની શરૂઆત ક્યાંથી થઈ તો 1887 કોના દ્વારા? વુડ્રો વિલ્સન દ્વારા. વુડ્રો વિલ્સન ક્યાં હતા? અમેરિકાના વર્જિનિયાના. 28 ડિસેમ્બર 1885 રોજ વુડ્રો વિલ્સનનો જન્મ થયો અને અમેરિકાની બધી જ યુનિવર્સિટીમાં એમને રાજ્યશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કર્યું છે. અને 1912માં વુડ્રો વિલ્સન અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા અને જેમને 8 વર્ષ સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી અને ત્યારબાદ તેમણે 1887માં પોલિટિકલ